ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આસપાસ સાપોથીની અંદર ભાગ ચારમાં અભ્યાસ કરવાનો છે તો કે ભાગ ચારની અંદર પ્રશ્ન નંબર અગિયારથી આપણે જોવાનું છે અગાઉનો આપણે ભાગ એક ભાગ બે અને ભાગ ત્રણ વિશે અભ્યાસ કર્યો ત્યારબાદ હવે આપણે ભાગ ચારમાં પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો હવે તેના વિશે આપણે અભ્યાસ કરીશું તો પહેલો પ્રશ્ન છે કે શું તમે વિચારો છો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેમને ખરેખર કાન નથી હોતા શું કીધું છે તો કે જેમના કાન આપણે જોઈ શકતા નથી જેમના કાન આપણે જોઈ શકતા નથી તેમને ખરેખર કાન હોતા નથી તો આપેલા પ્રાણીઓ પૈકી પૈકી એટલે કે આપેલા પ્રાણી હોય એમાંથી કોઈ પણ આપેલા પ્રાણીઓ પૈકી જે પ્રાણીઓના કાન બહારથી જે તમને પ્રાણીઓ આપ્યા હોય એમાંથી જે પ્રાણીઓના કાન બહારથી જોઈ શકાતા નથી તેમના કાન તેમના પીછામાં જો જેમના કાન દેખાતા નથી ને એમના કાન પોતાના પીછામાં ઢંકાયેલા હોય છે એટલે આપણે દેખાતા નથી પણ શું હોય તો કે એના પીછા હોય છે ને એમાં એના કાન અંદર ઢંકાઈ ગયા હોય છે અથવા તો તેમના કાન મીંડા આકારના હોવાથી આપણે તેમને જોઈ શકતા નથી જો બે કારણ અહીંયા આપ્યા એક કીધું કે એના પીછામાં ઢંકાયેલા હોય છે તેથી નથી દેખાતા અને અથવા તો કેવા છે તો કે મીંડા આકારના છે તેથી આપણે જોઈ શકતા નથી ત્યારબાદ આગળ બીજો પ્રશ્ન કે તમે ક્યારે કોઈ પ્રાણી પાડ્યું છે તમે ક્યારે કોઈ પણ વખતે કોઈ પ્રાણી પાડ્યું છે પછી તે ગમે તે હોય પાલતું હોય કે ગમે તે કોઈ પ્રાણી પાડ્યું છે પછી આગળ જુઓ તમને બીજો પ્રશ્ન કર્યો કે તમે ક્યાં ક્યાં પાલતુ પ્રાણી વિશે જાણો છો તો કે તમને હવે ખાલી અહીંયા પાલતુ પ્રાણીની જ વાત કરી છે તો કે તમે કયા કયા એવા પાલતુ પ્રાણી છે કે તેમને વિશે તમે જાણો તમને એટલે કે જાણવું એટલે શું તો કે એમની માહિતી બધી હોવી કે આ પાલતુ પ્રાણી છે માનો કે ગાય હોય દાખલા તરીકે તો કે ગાયના આટલા પગ હોય છે અને આટલો ટાઈમ આ ગાય ધોવા દે છે ને એવી રીતના બધી એની ટૂંકમાં માહિતી હોવી જોઈએ અથવા તમને ખબર હોવી જોઈએ તો કે એવા કેટલા પાલતુ પ્રાણી છે માનો કે પાલતુ પ્રાણીમાં ગાય ભેંસ ઘોડો બધાયની માહિતી હોવી જોઈએ માનો કે ઘોડો હોય તો આપણે ઘોડાની માહિતીમાં શું આવે કે ઘોડો છે પાણીની અંદર અથવા તો પથ્થરવાળા વિસ્તાર હોય એમાં ડુંગરાળ વિસ્તારમાં બધી જગ્યાએ સરખું જ દોડી શકે છે તો તેના વિશેની જાણકારીથી તો એવા કેટલા પાલતુ પ્રાણી છે તમે એના વિશે જાણો છો તો તમારે બંને પ્રશ્નના જવાબ લખવાના તો કે મેં ક્યારેય કોઈ પ્રાણી પાળ્યું નથી જો તમે નથી પાળ્યું કોઈ પ્રાણી તો શું લખવાનું ના હા મારા કાકાએ એક કૂતરો પાડેલો છે જો એમને પોતે ખુદે નથી પાડ્યો પણ એમના કાકા છે એને કૂતરો પાળ્યો તો અહીંયા તમારે તમારું લખવાનું થાય મારું કે તમે પાડ્યું હોય તો લખવાનું મેં ક્યાં ગાય પાળી છે કે મેં આ પ્રાણી પાળ્યું છે તો તમારે આ લખવાનું નહીં થાય કે હા મારા કાકાએ કૂતરો પાડ્યો છે તો તમારે ખાલી એવો જ લખવાનું રહેશે કે હા મેં ગાય પાળી છે અથવા તો મેં ભેંસ પાળી છે આગળ તો કે હું ગાય ભેંસ બળદ બકરી કૂતરો વગેરે પાલતું પ્રાણીઓ વિશે જાણું છું આટલા બધા જે પ્રાણીઓ છે જેટલા પાલતું પ્રાણી બધા વિશે હું જાણું છું ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ તો ત્રીજા પ્રશ્નની અંદર શું કીધું છે તમને તો કે ત્રીજા પ્રશ્નમાં તમે ક્યારે કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે તમે ક્યારે કોઈ પણ વખતે જોયું હોય તો તમને એ પ્રશ્ન કર્યો છે કે તમે ક્યારેય કોઈ પ્રાણીને વાળ વગરનું જોયું છે અનુમાન કરો કે તમારે અંદાજ લગાવવાનો છે ખાલી કે પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો તે કેવા લાગે ખાસ કરીને મનુષ્ય છે તો એમની ચામડી પર કોઈ પ્રકારના વાળ જ ન હોય તો કેવા લાગે કોઈ ભાત કે રંગ નહીં હોય શું કીધું કોઈ ભાત ભાત એટલે ડિઝાઇન આપણે ટૂંક કહેતા હોય ને કે આમાં ડિઝાઇન એને ભાતનો સમાનાર્થી શબ્દ તો કે કોઈ ભાત કે રંગ નહીં હોય રંગ એટલે કલર ત્યારબાદ હા મેં કેટલાક પ્રાણીને વાળ વગરના જોયા છે શું કે છે તો કે હા મેં કેટલાક પ્રાણી છે એને શું તો કે વગરના જોયા છે માછલી દેડકો ગરોડી વગેરે જો આપણે માનો કે છે ગરોડી છે તો કે ગરોડીને વાળ હોતા નથી પછી દેડકાને તો કે એને વાળ હોતા નથી ગરોળી તો કે ગરોડીને પણ વાળ હોતા નથી તો કે માછલી દેટકો ગરોળી વગેરે વાળ વગરના પ્રાણીઓ છે જો પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો તે સારા લાગતા નથી જો પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો એ કેવા સારા લાગતા નથી વાળ વગરના પ્રાણીઓ કોઈ ભાત કે રંગ વગરના લાગે છે ટૂંકમાં કોઈ ડિઝાઇન કે કોઈ આકાર વગરના લાગે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચારની ની અંદર જુઓ તો કે મોર પક્ષી હવે જો મોર વિશે કીધું છે અહીંયા મોર પક્ષી ઘણા વિસ્તારોમાં ઘર આંગણી જોવા મળતું નથી હવે કીધું છે જો અહીંયા ખાસ યાદ રાખજો કે હવે અત્યારે હવે એટલે અત્યારે આ સમયમાં ઘર આંગણે જોવા મળતું નથી તેનો મેં મતલબ હું કે પહેલાંના સમયમાં જોવા મળતું પણ હવે અત્યારે આ સમયમાં નથી જોવા મળતું આવું શા માટે થયું તો કે આનું કારણ શું કે પહેલાંના સમયમાં તો જોવા મળતું હતું બધાના ઘરમાં આંગણામાં અને અત્યારે શા માટે શેના કારણે મો છે ઘર કોઈના ઘરને કોઈના આંગણે જોવા મળતો નથી તેના વિશે ચર્ચા કરો તેના વિશે તમારે અહીંયા ચર્ચા કરવાની છે પ્રશ્નમાં લખવાનું છે તો કે પહેલાના સમયમાં રહેઠાણોની આસપાસ ચબૂતરો તમારું ઘર હોય એની આજુબાજુમાં તો કે જે પક્ષીઓને ચણ નાખવાનો ચબૂતરો છે એ બનાવવામાં આવતો આ ચબૂતરાઓમાં ચણ નાખવામાં આવતી આ જે ચબૂતરા હોય એમાં શું તો કે ચણ નાખવામાં આવતી સમયાંતરે સમયાંતર એટલે તો કે થોડોક સમય ગયો થોડોક સમય વીતી ગયો ત્યારબાદ ચબૂતરા ખૂબ જ ઓછા થઈ ગયા સમયાંતરે ચબૂતરા ખૂબ જ ઓછા થઈ ગયા એટલે કે થોડોક સમય એવો ગયો તો કે ચબૂતરા બધા બનાવતા જ બંધ થઈ ગયા આ કારણ મોર જેવા મોટા પક્ષી હોય આના કારણે મોર જેવા મોટા પક્ષીઓએ વગડા એટલે શું તો કે વગડા એટલે જંગલ અને ખેતર વિસ્તારમાં સ્થળાંતર કર્યું સ્થળાંતર કરવું એટલે કે ગામના જે ગ્રામ્ય વિસ્તારમાં જે મોર જોવા મળતા ને ક્યાં જતા રહ્યા તો કે વગડા એટલે કે જંગલની અંદર અથવા તો ખેતરમાં સીમમાં જવા લાગ્યા એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા લાગ્યા એટલે સ્થળાંતર આથી આજે મોર ઘર આંગણે ઓછા જોવા મળે છે તેને જોવા જો આવ જોવા હોય તો સેમ કે ખેતરના વિસ્તારમાં જવું પડે છે સેમ એટલે કે વાડી અથવા તો ખેતરે જાઓ ત્યારે તે વિસ્તારમાં જોવું પડે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન તો કે વાઘને પાંચમો પ્રશ્ન તો કે વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે કેમ જાહેર કરવામાં આવ્યું રાષ્ટ્રીય પ્રાણી ક્યુ છે તો કે વાઘ એને માટે રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું એમાં તો ખરું ને એટલા માટે એમને રાષ્ટ્રીય પ્રાણી તો કે વાઘ ભારતના પૂર્વના જંગલોમાં રહેનારું પ્રાણી છે ભારતનો જે પૂર્વ ભાગ છે ને ત્યાં રહેનારું ત્યાં જોવા મળે અહીં આપણે ગુજરાતની અંદર વાઘ જોવા મળતા નથી તો કે પ્રાચીન સમય એટલે કે પહેલાના જે રાજા રજવાડાઓ હતા ત્યારના સમયમાં પ્રાચીન સમયથી રાજા મહારાજાઓ અને શિકારીઓ દ્વારા વાઘનો શિકાર થતો રહ્યો જો રાજા મહારાજા હતા ને એને એક પ્રકારનો એવો શોખ હતો મનોરંજનના ત્યારે સાધનો નહોતા તો એ લોકો શું કરતા તો કે જંગલની અંદર શિકાર કરવા જતા અને એમાંય તે શેનો શિકાર વધારે કરતા તો કે વાઘનો અને શિકારીઓ પણ શેનો શિકાર કરે તો કે વાઘનો આ કારણે તેનું અસ્તિત્વ એટલે કે તેનું જે પોતાની જાતિ હોય એનું અસ્તિત્વ જોખમમાં મુકાયું કે અસ્તિત્વ એટલે કે બહુ ઓછા જોવા મળે એવું થવા લાગ્યું કે બધા જે રાજા મહારાજાઓની શિકારીઓને બધા દ્વારા એક જ પ્રાણીઓનો સતત ને સતત શિકાર કરવામાં આવે તો શું થાય તો કે આથી વાઘના શિકાર પર પ્રતિબંધ છે પ્રતિબંધ એટલે કે જો કોઈ પણ વ્યક્તિ હોય એ વાઘનો શિકાર કરે તો એમને એ જે સરકારના નિયમો મુજબ તેમને સજા કરવામાં આવે છે પ્રતિબંધ એટલે કે એનો શિકાર કરવો નહીં શિકાર કરવાથી ગુનો થાય છે ઈસવીસન ઓગણીસો બોતેરમાં જો ભારત સરકારે ઈસવીસન ઓગણીસો બોતેરમાં સરકાર દ્વારા વાઘ સંરક્ષણ માટે ઓગણીસો બોતેરની સાલમાં જે ભારત સરકાર દ્વારા વાઘના સંરક્ષણ એટલે કે એના રક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મુકાયો ઓગણીસો બોતેરની સાલથી વાઘને બચાવવા માટે એની જાતિ આખે લુપ્ત ન થઈને એના માટે સરકારે પ્રોજેક્ટ ટાઈગર નામનું જે આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો ને એ અમલમાં મૂક્યો કે વાઘને માનો કે તમે સ્વીકાર કરો તો તમને આટલા વર્ષની જેલની સજા થાય અથવા તો આટલો તમને દંડ થાય એવું બધું વગેરે ત્યારબાદ આપણે જોઈએ તો કે પ્રશ્ન નંબર બાર પ્રશ્ન નંબર બાર છે અહીંયા તો તમને કીધું છે કે નીચેના પ્રાણીઓ ને ઈંડા નીચેના પ્રાણીઓ ઈંડા મૂકતા પ્રાણીઓ અને બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો નીચેના પ્રાણીઓ છે તમને અહીંયા આપેલા છે કાગડું મોર બિલાડી ચામાચડીઓ વગેરે એ બધા પ્રાણી છે ને એને તમારે શું કરવાનું આટલા પ્રાણીનું તો કે બે ભાગમાં વર્ગીકરણ કરવાનું પહેલું અહીંયા આપ્યું છે ઈંડા મૂકતા પ્રાણી અને બીજું આપ્યું છે અહીંયા બચ્ચાને જન્મ આપતા પ્રાણી તો ઈંડા મૂકતા હોય તો આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું પહેલી કહેવત કે ઈંડા તેને ઈંડા તેમાંથી કાગડો મોર માછલી ગરોડી મગર અને દેટકો એ પ્રાણી બધા કેવા છે તો કે ઈંડા મૂકતા તો બાકીના જે વૈધાયિક પ્રાણી કેવા છે તો કે બચ્ચાને જન્મ આપતા એમાં કેવો આવશે તો કે બિલાડી ચામાચીડિયું વહેલ હરણ સસલું અને ઉંદર ત્યારબાદ આપણે હવે પ્રવૃત્તિ જોઈએ તો કે પ્રવૃત્તિની અંદર શું તમને કીધું કે કોની ચામડી જો કોની ચામડી અહીંયા બધા પ્રાણીઓની ચામડી આપેલી છે કોની ચામડી અહીં આપેલું જે ચિત્ર છે ત્યાં આપેલા પ્રાણીઓને તેમની ચામડીના ચિત્રો સાથે જોડો જો અહીંયા તમને ચામડી આપેલી છે એક અને બીજું સામે શું આપેલું છે તો કે એમના ખાલી પ્રાણીનું ચિત્ર હવે જે પ્રાણીની ચામડી એને જે મેચ થતી હોય માનો કે વાઘ હોય તો વાઘની ચામડી અહીંયા તમને આપેલી છે તો એ વાઘના ચિત્ર સાથે જોડવાની દરેક પ્રાણીના ચિત્ર ઉપર સાચી ચામડીની ભાત બનાવો અને જોડો તમારે જેવી ચામડી દીપડાની હોય એવી ચામડીનું એવું ખાલી તમને એમને ચિત્ર અહીંયા આપેલું છે જુઓ તો એ ચિત્ર છે ને અહીંયા બધા આપેલા છે વાઘનું ને એ તમારે તો કે એની અહીંયા ચામડી જે હોય ને અહીંયા જે ચામડી આવતી હોય બધા પ્રાણીની એ તમારે ઉપર દોરવાની રહેશે અને આવી રીતના જોડવાની રહેશે જે પેન્સિલથી તમારી શ્વાની અંદર જોડવી તો આપણે અહીંયા જોઈએ તો પાંચ તમને પ્રાણી આપેલા છે પહેલું છે પાંચ પ્રાણી આપેલા છે પહેલું છે હરણ બીજું છે ખિસકોલી ત્રીજું છે વાઘ ચોથું છે દીપડો અને પાંચમું છે જીબ્રા તો એ પાંચેય પ્રાણીને અહીંયા જોડેલા છે પહેલું છે તો એની સામે શું આવશે હરણમાં તો કે ક આવશે પછી બીજું ખિસકોલી છે તો એમાં શું આવશે ઓ ત્રીજું વાઘ છે તો એની સામે આવશે ઈ વાઘની સામે આવશે ઈ પછી છે દીપડો તો એની સામે શું આવશે બ અને ત્યાર બાદ છે જીબરા તો ઝીબરા સામે શું આવશે ડ ડ્યારબાદ બીજી પ્રવૃત્તિ જોઈએ તો અન્ય પ્રવૃત્તિમાં અહીં તમને આપેલું છે કે તમારા ઘરે મોહલ્લામાં મોહલો એટલે શેરી શાળામાં કે ગામમાં અથવા શહેરમાં તમારા ઘરે એટલે તમારા ઘરની વાત કરીએ છે મોહલો એટલે શેરી શાળામાં એ તમારા ગામમાં અથવા તો જે શહેર તમારી આજુબાજુ હોય તેમાં રહેતા પ્રાણીઓ પક્ષીઓ અને જીવજંતુ ત્રણ કીધું છે પશુ પક્ષી અને જીવજંતુ એમાંથી શરીર પર શરીર પર વાળવાળા જેના શરીર પર વાળ છે વાળવાળા અને શરીર પર પીછાવાળા પ્રાણીઓની યાદી બનાવે તમે આજુબાજુમાં ચાર કે પાંચ વસ્તુ જગ્યાએ જોયા હોય પ્રાણી એમાંથી તમારે બે ભાગમાં અલગ અલગ કરવાના એક છે જેના શરીર પર વાળ હોય એ પ્રાણી એક છે કે શરીર પર પીછા હોય તે પ્રાણી તમે જ્યાં જ્યાં જે પ્રાણી જોયા હોય વાળવાળા તો એને વાળવાળામાં લખવાના માનો કે આપણે ગાય ભેંસ ગધેડું પછી કૂતરું બિલાડી ઉંદર ઘોડો બકરી ઘેટું ઊંટ બળદ વગેરે પ્રાણી કેવા છે તો કે એમને વાળ હોય છે એ આપણે બધાએ આપણા શેરીમાં શાળાએ જાય ત્યારે અથવા તો ગામમાં અથવા તો શહેરમાં ક્યાંય ગયા હોય ત્યાં આપણે જોયેલા હોય જે પછી શરીર પર પીછા હોય તો મોટેભાગે શું આવશે પક્ષીઓ તેમાં કબૂતર કાગડો પોપટ હોલો ચકલી મરખી કૂકડો કાબર વગેરે એ બધા પ્રાણીઓ આપણે જો પક્ષીઓ અથવા પ્રાણીઓ જોયેલા છે ત્યારબાદ આપણે જોઈએ વોટ્સ પ્રકારના પ્રશ્ન તો વોટ્સ પ્રકારના પ્રશ્ન છે એમાં શું તો કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એટલે કે જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર એટલે શું થશે અ બ કો તમે ચાર ઓપ્શન આપેલા છે ક્રમ અક્ષર પ્રશ્નની સામે અહીંયા જો ચોરસ આપેલું છે તેમાં લખવાનું છે ઓ આવતો હોય તો ઓ આખું લખવાનું નથી ક્રમ અક્ષર એટલે અબોકડ થશે તો પહેલો પ્રશ્ન અહીંયા આપેલો છે કે નીચેના માંથી નીચેનામાંથી કયા પ્રાણીના શરીર પર વાળ હોતા નથી તમને ચાર ઓપ્શન આપેલા છે અ ઉંદર બ પોપટ ક બિલાડી અને ડ ખીસકો ચારમાંથી ક્યુ એવું પ્રાણી છે જેના શરીર પર વાળ હોતા નથી વાળ હોતા નથી એટલે કે વાળ નથી તો એમાં બ તો શું આવશે અહીંયા બ તો બ માં શું આપેલું છે પોપટ પછી બીજું કોને રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું ક્યુ પક્ષી છે નીચેનામાં ચાર ઓપ્શનમાંથી કે જેને રાષ્ટ્રીય પક્ષી તરીકે તો એમાં આવશે ક મોર ત્યારબાદ નીચેનામાંથી કયા પ્રાણીને કાનની જગ્યાએ કાણા હોય છે નીચેના ચાર ઓપ્શનમાંથી ક્યુ પ્રાણી એવું છે કે જેમને કાનની જગ્યાએ કાણું હોય છે અ ચામાચીડિયું બ ગરોડી ક સસલું અને ડ ઉંદર તો ક્યુ આવશે બ આવશે ગરોડી